दिस इज आकाश आकाश पानी एंड वेलकम टू समर्पण टेक्नो स्कूल बायोलॉजी यूट्यूब चैनल। तो मैं भणी रहा छो चेप्टर नंबर 3 सब सॉरी मनुष्य में लिंगी प्रजनन। आज आप बात कर लेक्चर नंबर 2 की अंदर जो मनुष्य नर प्रजनन तंत्र एमां शुक्रपिंड नो भाग भणी गया। ओके, शुक्रपिंड की अंदर बात करिए तो शुक्रपिंड की अंदर थी केटली नलिकाओ उत्पन्न थती हती? याद करो सौथी पहली नलिका कई? शुक्रोत्पादक नलिका। कई शुक्रोत्पादक नलिका? त्यार बाद शुक्रवाहिका। शुक्रवाहिका बाद अधिवृषण नलिका। आ बे ने आपणे रचनानी वात करी। आ अधिवृषण नलिका क्या छे? तो जो आ शुक्रपिंडनी फरते जे भाग आवेलो छे तो आ कई छे? आ नलिका अधि वृषण नलिका। ओके, अधिवृषण नलिका बाद कोनी त्यार बाद कोनी रचना आवे? तो के शुक्र वाहिनी। क्या छे शुक्र वाहिनी? तो के आ रही। कोण? शुक्र वाहिनी। शुक्र वाहिनी त्यार बाद भेगा मळीने स्खलन नलिका ने बधुं बनावशे। परंतु आ बधी नलिकाओ ने केवी नलिका कहेवाशे? सहायक नर प्रजनन नी नलिका, अथवा तो सहायक प्रजनन नलिका पण कहेवाय। तमने पूछे के सहायक प्रजनन नलिकाओ वर्णवो, तो तमारे एटलू वर्णवानुं। आ सहायक प्रजनन नलिका छे। अहींया स्खलन नलिका ए मूत्रजनन मार्ग, ए मुख्य प्रजनन नलिका छे। एटला माटे अलग अलग तमारे थोड़ुं याद राखवानुं। शुक्रोत्पादक नलिका ने आपणे वात करी हती, तो शुक्रोत्पादक नलिका नुं कार्य शुं हतुं? शुक्रकोषोनुं निर्माण करवुं। आ शुक्रकोषોનું નિર્માણ કરીને એ ક્યાં લઈ જતા હતા? શુક્રવાહિકામાં। શુક્રવાહિકામાંથી હવે આ બધા શુક્રકોષો ક્યાં આવશે? અધિવૃષણ નલિકામાંથી। ક્યાં આવશે? અધિવૃષણ નલિકા। તો આપણે શું અહીંયા લખી શકીએ? શુક્રવાહિકામાંથી શુક્ર કોષો આ સ્થાને પરી પક્વ બનવા માટે આવે। શા માટે? તો પરિપ શુક્રકોષોનું નિર્માણ શુક્રોત્પાદક નલિકામાં થશે, પરંતુ શુક્રકોષો પરિપક્વ ક્યાં બનશે? અધિવૃષણ નલિકામાં। યાદ રાખજો, પરિપક્વતાની પ્રક્રિયા અને એ તરવાની પ્રક્રિયા ક્યાં, તરવાની ક્ષમતા ક્યાં, કેટલા દિવસની અંદર લેશે અને ક્યાં લઈ? અધિવૃષણ નલિકા ની અંદર। કેટલા દિવસ ની અંદર? તો કે 30 ડેઝ, 30 દિવસ સુધીની અંદર આ પ્રક્રિયાઓ થશે। અને આ 30 દિવસ સુધી જ એ સંગ્રહની ક્ષમતા કેટલી છે? 30 દિવસ। એટલા માટે અધિવૃષણ નલિકાને શુક્રકોષોનું સંગ્રહાશય પણ કહેવાય। જોજો, ઘરની અંદર ક્યાંય શુક્ર સંગ્રહાશય એવું ક્યાંય જોવા નથી મળતું, પરંતુ 30 દિવસ સુધી સંગ્રહવાની ક્ષમતા કોની છે? અધિવૃષણ નલિકાની। તો આપણે આને શું કહેવાય? શુક્ર સંગ્રહાશય પણ કહી શકે, પરંતુ આપણે એનું ચોક્કસ નામ એવું દેશું નહીં। અધિવૃષણ નલિકાના 2 કાર્ય, તો પહેલું કાર્ય શુક્રકોષોનું નિર્માણ તો સતત ને સતત થતું જ છે, પરંતુ આ વારંવાર શુક્રકોષો સ્ખલન દ્વારા બહાર નીકળતા હશે નહીં। તો આ દિવસો દરમિયાન શુક્રકોષો એ અધિવૃષણ નલિકાની અંદર 30 દિવસ સુધી સંગ્રહ થાય છે। આ 30 દિવસ દરમિયાન એ શુક્રકોષો પરિપક્વ બને છે, વિકાસ થાય છે, બરાબર? પરિપક્વ બની જાય અને એ તરવાની ક્ષમતા પણ પ્રાપ્ત કરી લે। ક્યાં? અધિવૃષણ નલિકામાં। તો આ અધિવૃષણ નલિકાની અંદર એટલા બધા, તમે એવું ભણી ગયા કરોડોની અંદર શુક્રકોષો હોય, તો આ શુક્ર અધિવૃષણ નલિકાની લંબાઈ કેટલી? તો કે 6 મીટર। કેટલી? 6 મીટર લંબાઈ। અને સ્થાન ક્યાં છે? તો કે આ શુક્રકોષની તરત જ, શુક્રકોષની દિવાલની તરત જ ગાઢ રીતે જોડાયેલું છે, તરત જ એની નજીકમાં આવેલું, બરાબર? એટલે કે સ્થાન પણ આપણે જોઈ લઈએ તો કે શુક્રપિંડની દિવાલથી નિકટતમ
कई रीते निकटतम, निकटतम बोले तो नजीक थी रीते जोड़ाये नलिका छे के जेनी लंबाई केटली छे 6 मीटर अत्यंत गुंचळामय छे। 6 मीटर एटले तो मारी हाइट टोटल 6 फूट छे। तो आ एक नलिका ने तमे पहोळो पहोळो भाग करो तो केटला मीटर लांबो थशे? 6 मीटर। ओके, तो आ 6 मीटर एटले तमारे एम विचारवू होय तो केटलू थाय? तो मोस्टली आपणो एक जेम एक माळ होय ए एटली लंबाईनी आजूबाजु करी शकाय, बराबर? अथवा तमे मेजर टेप वडे मापी पण शको के 6 मीटर केटलू थाय। आ 6 मीटर नी लंबाई सुधी अत्यंत गुंचळामय रचना छे, एनी अंदर एटलो बधो संग्रह થાય છે। હવે જ્યારે પણ વીર્ય બહાર નીકળવાનું હશે, વીર્ય એટલે કે શુક્રકોષ ને, વીર્યની અંદર શુક્રકોષ હોય છે। ઓકે, વીર્ય કોને કહેવાય એ આ લેક્ચરની અંદર આપણે સાંભળીશું ભણીશું। તો જ્યારે શુક્રકોષ એ સ્ખલનની પ્રક્રિયા થાય તો સ્ખલનની પ્રક્રિયા દરમિયાન શુક્ર આ અધિવૃષ્ણ નલિકાનું શું થાય? સંકોચન થાય। શું થાય? સંકોચન પામે, પરિણામે અંદર રહેલા બધા શુક્રકોષો એ દબાણપૂર્વક કઈ નલિકામાં આવશે? શુક્રવાહિનીમાં। ક્યાં આવશે? શુક્રવાહિની। તો અધિવૃષ્ણ નલિકા પછી કોણ આવેલી હોય? શુક્રવાહિની। કેટલા સેન્ટીમીટર લાંબી? તો કે 45 સેન્ટીમીટર। આમાં વિવિધતા જોવા મળે। ખૂબ લાંબી આ નલિકા કે જે ક્યાંથી? તો કે ઇગ્વિનલ કેનાલ અને અહીંયા શું આવેલું હોય? બીજું મૂત્ર વાહિની ફરતે લૂપ બનાવી ક્યાં ભેગી થાય? તો કે આ ભાગી, બરાબર? અહીંયા જો આમાં આખી લૂપ બનાવી, પરંતુ અહીંયાથી આપણે એવું ભણી ગયા હતા કે કોણ હતું? મૂત્રપિંડ। મૂત્રપિંડની આ કોણ હતી? મૂત્ર વાહિની, બરાબર? આ સોરી આ મૂત્ર પિંડ નથી, આ શું છે? મૂત્રાશય। મૂત્રપિંડ માંથી આવતી આ મૂત્ર વાહિની હતી, બરાબર? મૂત્ર મૂત્ર વાહિનીની ફરતે આમ જો લૂપ બનાવે છે, એને ઓળંગીને આવે છે, એટલા માટે આની લંબાઈ કેવી છે? લાંબી 45 સેન્ટીમીટર જેટલી લંબાઈ। કે આ બંને ભેગી થઈને શું બનાવે? આગળ ફૂલેલો ભાગ। શું બનાવે છે? આગળ ફૂલેલો ભાગ બનાવે છે, જુઓ કે નહીં? ઓકે, આ આગળ ફૂલેલો ભાગ તરત જ આગળ જઈને દૂરસ્થ છેડો શું બનાવે છે? આ ગ્રંથિને આપણે શું કીધેલું? શુક્રાશય ગ્રંથિ છે। શું છે? શુક્રાશય। તો એમ કહી શકાય કે શુક્રવાહિનીનો દૂરસ્થ છેડો કેવો છે? ફૂલેલો। એનો દૂરસ્થનો આગળનો થોડો છેડો હજુ ફૂલીને એક ગ્રંથિ જેવી રચના બનાવશે, બે ગ્રંથિ સુધી। ઓકે, તો એને શું કહેવાય? શુક્રાશય। આ શુક્રવાહિની આવતી હોય એની સાથે ઘણી બધી રુધિરવાહિની હોય, ઘણી બધી ચેતાઓ પણ જોડાયેલી હોય, ચેતા કોષો જોડાયેલા હશે। ઓકે, આ શુક્રવાહિનીની રચના થઈ ગઈ। હવે આ શુક્રવાહિની ત્યારબાદ આ શુક્રાશય, આ શુક્રવાહિની જ્યાં ભેગી થાય છે બંને, અને આ શુક્રાશય આ બંને સંયુક્ત રીતે અહીંયા જે નલિકા બનાવશે આ ભાગ, એ નલિકાને શું કહેવાય? સ્ખલન નલિકા। આપણે ક્યાં દર્શાવીએ? આ બાજુ દર્શાવીએ, સ્ખલન નલિકા। કોને કહેવાશે? તો કે જે ભાગે શુક્રવાહિની અને શુક્રાશયની નલિકા ભેગી થાય છે, કોની કોની? શુક્રાશય પ્લસ શુક્રવાહિની જ્યાં ખુલે એ નલિકાને શું કહેવાય? સ્ખલન નલિકા। આપણે અહીંયા જો નામ આપ્યું કઈ છે? સ્ખલન નલિકા, બરાબર? સ્ખલન નલિકા આગળ જાય એને શું બનાવે છે? તો એના એના સાથે સોરી કયા કયા ભાગો જોડાશે? તો એના સાથે જોડાશે પહેલા પ્રોસ્ટેટ ગ્રંથિ। આ આ ગ્રંથિનું નામ શું છે? પ્રોસ્ટેટ ગ્રંથિ। કેટલી આવેલી હશે સંખ્યા એની? એક, બરાબર? આ પ્રોસ્ટેટ સોરી આ સ્ખલન નલિકા છે, તો એના નીચેના ભાગે આ રીતે શું જોડાયેલું હશે? પ્રોસ્ટેટ ગ્રંથિ। કેટલી છે? એક, પરંતુ આ રીતે જોડાયેલું હોય એટલે તમને લાગે કેટલી? બે, સમજ પડી? પરંતુ છે કેટલી? એક, નીચેના ભાગેથી જોડાયેલી હશે પ્રોસ્ટેટ ગ્રંથિ। ત્યારબાદ નાની આપણે જે અહીંયા ગ્રંથિ દેખાડેલી એ કોણ છે? બલ્બો
यूरेथल ग्रंथि, कई बल्बो यूरेथल ग्रंथि, आ शुक्राशय प्रोस्टेट ग्रंथि अने बल्बो यूरेथल ग्रंथि ए कोई नलिका छे नहीं, एटला माटे आपणे अहींया वर्णवशुं नहीं, ए सहायक नर प्रजनन ग्रंथिओ छे। शुं छे? सहायक नर प्रजनन ग्रंथि। तो आपणे एने नेक्स्ट क्वेश्चन ની અંદર ભણીશું। આગળ આપણે જો વાત કરીએ તો સ્ખલન નલિકા બાદ આ કોણ છે? મૂત્ર જનન માર્ગ। કોણ છે? મૂત્ર જનન માર્ગ। કેમ એને ફક્ત મૂત્ર માર્ગ ના કીધો કે જનન માર્ગ ના કીધો? તો કે નર પ્રજનન તંત્રની અંદર આ ભાગે સ્ખલન, સોરી, સ્ખલન નલિકા સાથે કોણ કોણ જોડાશે? આ મૂત્રાશયની અંદર આવેલ મૂત્રાશય આવી રીતે અહીંયા ખુલશે। કેમ? તો કે મૂત્રાશયની અંદર સંગ્રહ થયેલો મૂત્ર એ પણ ક્યાં? આ એક શિશ્નના માર્ગેથી જ બહાર જશે કે નહીં? તો એ નલિકા આ ભાગે જોડાશે અને ફક્ત મૂત્ર માર્ગ ના રહેતા અથવા તો ફક્ત જનન માર્ગ ના રહેતા એને શું કહેવામાં આવે? મૂત્ર જનન માર્ગ। તો કોના કોના જોડાણથી બને? તો કે મૂત્ર નલિકા પ્લસ સ્ખલન નલિકાના જોડાણથી જે ભાગ બને છે, નલિકા બને છે, એને શું કહેવામાં આવે? મૂત્ર જનન માર્ગ। શું કહેવાશે? મૂત્ર જનન માર્ગ। ક્યાંથી પસાર થાય? તો કે શિશ્નમાં। ક્યાંથી? શિશ્નમાં। અને આગળ આવેલા શિશ્નના ભાગે આને શું કહેવાય? ત્યાં એક વાલ્વ આવેલો હોય એને શું કહેવાય? મુદ્રિકા સ્નાયુ વાલ્વ। આ મુદ્રિકા સ્નાયુના વાલ્વ એટલે કે એ શિશ્નનો દરવાજો છે। ઓકે, જ્યારે પણ તમે ટોયલેટ જાવ છો અથવા તો ક્યારેક પણ સ્ખલનની પ્રક્રિયા થાય છે તો એ બધો જ ભાગ આ મુદ્રિકા સ્નાયુના વાલ્વ દ્વારા, વાલ્વ જ્યારે ખુલશે ત્યારે બધા ભાગ એટલે કે કોઈ પણ ઘટકો હશે એ બહાર નીકળશે। સમજ પડી? તો આ વાત હતી નર પ્રજનન તંત્રની સહાયક નલિકાની। હવે વાત કરીશું સહાયક નર પ્રજનન ગ્રંથિની। એ પહેલા તમે આટલી વસ્તુ નોટ ડાઉન કરી લો। ત્યારબાદનો પહેલો ક્વેશ્ચન છે નર સહાયક પ્રજનન ગ્રંથિ વર્ણવો। નર સહાયક પ્રજનન ગ્રંથિ વર્ણવો। શા માટે સહાયક પ્રજનન ગ્રંથિ કીધી? તો કે એ નર પ્રજનન તંત્રમાંથી બનતા વીર્યના સ્ત્રાવની અંદર મદદ કરે છે। ઓકે, વીર્ય બનાવવા માટે મદદ કરે છે। અને વીર્ય એટલે તમને ઓલરેડી ખબર છે વીર્યને શું કહેવાય? સીરમ। શું કહેવાશે? બરાબર, સોરી, સિમેન, સીરમ નહીં, સિમેન। જ્યારે એની અંદર આવેલા શુક્રકોષને શું કહેવાય? સ્પર્મ। ઓકે, આ બંને વસ્તુ અલગ અલગ છે, એવી જેવી રીતે શુક્રકોષ અલગ છે અને વીર્ય અલગ છે। વીર્યની અંદર શું હોય છે? શુક્રકોષ હોય છે। તો એની સિવાય પણ ઘણા બધા ઘટકો હશે, એ ઘટકો આ શુક્રાશય પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બો યુરેથલ ગ્રંથિ બનાવશે, જે માટે એને શું કહેવામાં આવે છે? સહાયક પ્રજનન ગ્રંથિ। સૌથી પહેલા આપણે વાત કરીએ શુક્રાશયની। કોની? શુક્રાશયની। તો જુઓ, શુક્રાશય એ ક્યાં આવેલ છે? સ્ખલન નલિકા જે ભાગે જોડાય છે એ ભાગે કે નહીં? શુક્રવાહિની એ શુક્રાશય સાથે જોડાઈને શું બનાવતું હતું? સ્ખલન નલિકા, બરાબર। આ શુક્રાશયનું કાર્ય શું છે? વીર્યનો 60% જેટલો પ્રવાહી ભાગ કોનો બનેલો હોય, સોરી, એનો સ્ત્રાવ કોણ, પ્રવાહી ભાગ નો સ્ત્રાવ કોણ કરશે? શુક્રાશય। આ પ્રવાહી ભાગને શું કહેવાય? સેમિનલ પ્રવાહી। શું કહેવાશે? સેમિનલ પ્રવાહી। વીર્યની અંદર આવેલા 60% જેટલો પ્રવાહી ભાગનો સ્ત્રાવ કોણ કરશે? આપણો શુક્રાશય, બરાબર। આ શુક્રાશયની અંદરથી નીકળતો સ્ત્રાવ એ કેવો હશે? તો કે ઘટ્ટ પીળાશ પડતો। કેવો હશે? ઘટ પીળાશ પડતો ભાગ। એની અંદર કયા કયા ઘટકો આવેલા હશે? તો કે પુષ્કળ માત્રામાં ફ્રુક્ટોઝ આવેલી હશે। ફ્રુક્ટોઝ એટલે કે શર્કરાનો સ્ત્રોત કે જે પોષણમાં મદદ કરશે, ફ્રુક્ટોઝ હશે। ત્યારબાદ વિટામિન સી આવેલું હશે। શું આવશે? વિટામિન સી, એ પણ શું કરશે? પોષણ આપશે। આની સિવાય ઘણો બધો અન્ય ઘટકો
अन्य पोषक घटकों पण आवेला हशे के जेनुं काम शुं हशे वीर्यनी अंदर आवेला शुक्रकोषो ने पोषण पूरु पाडवानुं एटले के आपणे ए लखी दईए के शुक्रकोषो ने पोषण पूरु पाडवानुं काम कोनुं होय शुक्राशयना स्त्रावनुं ત્યારબાદ બીજો કોણ છે પ્રોસ્ટેટ ગ્રંથિ કોણ છે પ્રોસ્ટેટ ગ્રંથિ હવે તમને એમ પૂછે કે અયુગ્મિત ગ્રંથિ કઈ શુક્રાશયની સંખ્યા કેટલી હતી બે આની સંખ્યા કેટલી હશે એક આની સંખ્યા કેટલી બે બરાબર શુક્રાશય પોતે કેવી સોરી પ્રોસ્ટેટ ગ્રંથિ કેવી છે અયુગ્મિત ગ્રંથિ છે એટલે કે જોડમાં આવેલી નથી પરંતુ એ હકીકતમાં પાંચ ખંડોની બનેલ છે ખંડ એની અંદર કેટલા છે પાંચ આ પ્રોસ્ટેટ ગ્રંથિ એ સ્ખલન નલિકાના પશ્વ ભાગે જોડાયેલી છે કે નીચેનો ભાગ પશ્વ ભાગે જોડાયેલી છે અને આ પ્રોસ્ટેટ ગ્રંથિમાં પ્રોસ્ટેટ ગ્રંથિનું કાર્ય શું છે તો કે વીર્યનો 30% જેટલો પ્રવાહી સ્ત્રાવ કોણ કરશે પ્રોસ્ટેટ ગ્રંથિ કોણ વીર્યના 30% જેટલા પ્રવાહી સ્ત્રાવનું કામ કોણ કરશે પ્રોસ્ટેટ ગ્રંથિ આની અંદર શું શું હશે દૂધ જેવો સ્ત્રાવ હશે કેવો દૂધ જેવો સ્ત્રાવ કે જે શુક્રકોષોને મૂત્રજનન માર્ગની અંદર પ્રચલન ક્ષમતા પૂરી પાડશે બરાબર દૂધ જેવો સ્ત્રાવ હશે કે જે શુક્રકોષોને પ્રચલન ક્ષમતા આપે કેમ કારણ કે શુક્રકોષોને અહીંયાથી એટલે કે મૂત્રજનન માર્ગમાંથી આગળ તો જવાનું છે પછી હજી એને ક્યાં સુધી પહોંચવાનું છે માદાના યોની માર્ગમાંથી ગર્ભાશયમાં ગર્ભાશયમાંથી અંડ એને પછી શોધવાનું છે કે ભાઈ અંડકોષ ક્યાં છે ભાઈ અંડકોષ અહીંયા આ પકડી લીધો આવી રીતે એને કરવાનું છે અંડવાહિની સુધી એને જવાનું છે ક્યાં સુધી અંડવાહિની સુધી તો એ કામ એ ત્યાં સુધીને મૂવમેન્ટ કરવા માટે તમને ખબર ને કે શુક્રકોષો તમે ઘણા મૂવીઝ ની અંદર જોયું હશે શુક્રકોષો આવી રીતે પ્રચલન કરતા હોય તો એ પ્રચલન ક્ષમતા કોણ પૂરી પાડશે ઓબ્વિયસલી એની અંદર રહેલી કશા પરંતુ એ માટે પણ જવાબદાર પણ કોણ હશે પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ કોણ જવાબદાર હશે પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ આ પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવની અંદર બીજું શું હશે તો કે સાઇટ્રિક એસિડ હશે કેલ્શિયમ હશે અને ફોસ્ફેટ હશે શું શું હશે સાઇટ્રિક એસિડ હશે કેલ્શિયમ હશે પ્લસ ફોસ્ફેટ હશે અને ક્લાઉટિંગ ઉત્સેચક પણ હશે ક્લાઉટિંગ ઉત્સેચક બોલે તો શુક્રકોષ જ્યારે કોઈ ઘટકો સાથે સંયોજતા નથી તો એ જામી જાય છે કે નહીં ક્લાઉટ થઈ જાય છે શું બની જાય છે ક્લાઉટ કોઈ પણ કાપડ ઉપર પડે તો એ ક્લાઉટ થઈ જાય છે તમે લોકો સમજી શકશો ઓકે તો એ જામી જાય છે તો એ પછી પ્રવાહી નથી રહેતું એનું કારણ કોણ છે તો કે પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી ક્લાઉટિંગ ઉત્સેચક પણ નીકળે છે એનું નામ છે પ્રોફાઇબ્રિનોલાયસિન આ શું છે ક્લાઉટિંગ ઉત્સેચક કે જેનો સ્ત્રાવ કોણ કરે છે પ્રોસ્ટેટ ગ્રંથિ તો બ્લુ કલર થી લખેલું છે શુક્રાશય માટેનું છે રેડ કલર થી લખેલું છે એ પ્રોસ્ટેટ ગ્રંથિ માટે છે હવે આપણે લખીશું બ્લેક માર્કર ક્યાં ગઈ ઓકે તો બ્લેક માર્કર થી જે લખીએ એ કોનું છે બલ્બો યુરેથલ ગ્રંથિ માટે કોના માટે બલ્બો યુરેથલ ગ્રંથિ માટે બલ્બો યુરેથલ ગ્રંથિ ને બીજું શું કહેવાય કાઉપર ગ્લેન્ડ પણ કહેવાય ગ્લેન્ડ બોલે તો ગ્લેન્ડ ગ્લેન્ડ બોલે તો ગ્રંથિ બરાબર સ્ટમક ગ્લેન્ડ બરાબર પિટ્યુટરી ગ્લેન્ડ કાઉપર ગ્લેન્ડ પ્રોસ્ટેટ ગ્લેન્ડ અને તમને ખબર હોય તો કે નર પ્રજનન તંત્રની અંદર સૌથી વધારે કેન્સરના જો જોખમ હોય પ્રજનન તંત્રનું કેન્સર થાય તો એ શાનું થાય પ્રોસ્ટેટનું કેન્સર થાય પ્રોસ્ટેટ ગ્રંથિનું કેન્સર યાદ રાખજો ઓકે એટલા માટે તમારે વારંવાર સ્ખલનની પ્રક્રિયા પણ કરવી પડે એટલે કે જ્યારે પણ મનુષ્યની અંદર શુક્રકોષોનું નિર્માણ થવાનું શરૂઆત થાય એટલે હસ્ત મૈથુન દ્વારા વીર્યનો સ્ત્રાવ કરવો પડે કાં તો એ ઓબ્વિયસલી પ્રજનનની પ્રક્રિયા અથવા તો મૈથુન પ્રક્રિયા દ્વારા પણ કરી શકાય પણ જો એ સંગ્રહ કરી રાખે છે તો
યુનેસ્કોએ પણ એવું કીધું છે અને ઓક્સફર્ડ યુનિવર્સિટી અને હાર્વર્ડ યુનિવર્સિટી વાળાએ રિસર્ચ કરીને પણ એવું કીધું છે કે સતત જો શુક્રકોષોનો સંગ્રહ થતો રહેશે અને આ પ્રોસ્ટેટ ગ્રંથિ કાર્ય નહીં કરે તો પ્રોસ્ટેટનું કેન્સર થવાની શક્યતા છે. હવે કેટલી વખત કરવું જોઈએ હસ્તમૈથુન? એ હાર્વર્ડ યુનિવર્સિટી વાળાએ તો એવું કીધું છે કે જો મહિનાની અંદર કોઈ પણ વ્યક્તિ 21 વાર બરાબર 21 વખત હસ્તમૈથુન કરે છે તો એને પ્રોસ્ટેટ થવાના પ્રોસ્ટેટનું કેન્સર થવાના ચાન્સીસ ઘટી જાય છે. આવું એમણે કીધું છે. તો આ જસ્ટ હમણાંની માર્ચ મહિનાથી ફેબ્રુઆરી માર્ચ મહિનાનું રિસર્ચ છે. તો એ આ તમારા માટે એડવાન્સમાં. ઓકે, બલ્બો ઇરેક્ટ ગ્રંથિની આપણે વાત કરતા હતા તો એને શું કીધું? કાઉપર ગ્રંથિ, કે જે પ્રોસ્ટેટ ગ્રંથિની હેઠળ નાના નાના જો ગોળ સ્વરૂપે ગોળાકાર સ્વરૂપે એ જોડાય છે. પાર્શ્વ બાજુએ સ્ખલન નલિકાની પાર્શ્વ બાજુએ, પાર્શ્વ એટલે બંને બાજુએ આવેલી જોડમાં આવેલી ગ્રંથિ છે કે જે શું કાર્ય કરશે તો કે આલ્કલાઇન ઘર્ષણ નિરોધક પ્રવાહીનો સ્ત્રાવ કરે. ચલો ઘર્ષણ નિરોધક આલ્કલાઇન, આલ્કલાઇન બોલે તો બેઝિક પ્રવાહીનો સ્ત્રાવ કરવા માટે કોણ જવાબદાર હોય? બલ્બો ગ્રંથિ. બરાબર, જયારે તમે હસ્તમૈથુનની પ્રક્રિયા કરો છો કે સમાગમ કે મૈથુન ક્રિયા વખતે, બરાબર, નર અને માદા પ્રજનન, નર અને માદા બંને જયારે મૈથુનની પ્રક્રિયા કરે છે તો એ દરમિયાન બંનેના નર પ્રજનન, સોરી, નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ માં ઘર્ષણ નિરોધક હોવું કેવું છે? અતિ આવશ્યક. કેમ? તો કે એનાથી જે સ્કીન સેલ છે કે અંગ છે એ ડેમેજ થવાના ચાન્સીસ વધી જાય છે. ઓલરાઈટ, તો અરે તમે થોડું તમારું મગજ પણ આમાં દોડાવી લેજો, કારણ કે મને ખબર છે તમારું મગજ આની અંદર એટલું બધું સ્પીડમાં ભાગવાનું છે કે તમે ના પૂછો વાત, મને આમાં તમે લોકો ટક્કર આપી દેશો. ઓકે, તો એ ઘર્ષણ નિરોધક પ્રવાહીનો સ્ત્રાવ કોણ કરશે? બલ્બો યુરેથર ગ્રંથિ. તો આ ત્રણેયના સ્ત્રાવ પ્લસ કોણ? શુક્રકોષો. એ શું બનાવે? વીર્ય. શું બનાવે? વીર્ય. બરાબર, આ વીર્યની અંદર વીર્ય કેટલું હોય? તો કે 3-4 ml પ્રતિ સ્ખલન, દર હરેક સ્ખલન વખતે 3-4 ml જેટલું વીર્યનો સ્ત્રાવ થતો હોય. પરંતુ જો વારંવાર એક દિવસની અંદર વારંવાર સ્ખલનની પ્રક્રિયા થાય છે તો ઓબ્વિયસલી ભાઈ આ સ્ત્રાવ આનું પ્રમાણ ઘટી જશે. ઓલરાઈટ, તો આઈડલ રેટ શું છે? હસ્તમૈથુન અથવા તો એને ઇંગ્લિશમાં કહેવાય માસ્ટરબેશન. તો સ્ખલનનો કોઈ પણ સજીવ માટે, મનુષ્ય માટે ખાસ, વીકલી તમે 2-3 times હસ્તમૈથુન કરો અથવા તો માસ્ટરબેશન કરો તો એ એક આઈડલ રેટ છે. એનાથી કોઈ ચાન્સ, કોઈ તમારા શરીરની અંદર ટેસ્ટોસ્ટેરોનનું બેલેન્સ પણ બન્યું રહેશે અને કોઈ હાનિ પણ થશે નહીં. જો કે હાનિ થવાનો કોઈ સંભાવના નથી, પરંતુ અતિ સર્વત્ર વર્જયતે, અતિનો હંમેશા નાશ થાય છે. તો અતિશય કઈ તમારે કે કોઈ પણ બાબતમાં પ્રમાણ તમારે રાખવું નહીં. આપણે વાત કરતા હતા વીર્યની. તો વીર્ય એ દૂધ જેવું સફેદ અને ચિકાશયુક્ત પ્રવાહી છે કે જે શુક્રકોષ અને સહાયક ગ્રંથિના સ્ત્રાવોનું બનેલું હશે. શાનું? શાનું? શુક્રકોષ પ્લસ સહાયક ગ્રંથિના સ્ત્રાવોનું બનેલું દૂધ જેવું સફેદ ચિકાશયુક્ત પ્રવાહી હશે. ઓકે, કે જેને શું કહેવાય? વીર્ય. કે દર સ્ખલને કેટલું, તો એનો કેટલો સ્ત્રાવ થાય છે? 3-4 ml. હવે આ વીર્ય કેવું હશે? તો કે બેઝિક કે એસિડિક? ઓબ્વિયસલી કેવું? બેઝિક. એની પીએચ કેટલી હશે? વીર્યની પીએચ તો મારે જાણવી હોય તો એ છે 7.2-7.6. 7.2-7.6 આ પીએચ છે. બરાબર, એટલે કેવું થયું? આલ્કલીય, બેઝિક, કે જે કોને તટસ્થ કરશે? માદાની અંદર યોનિ માર્ગમાં રહેલ, યોનિ માર્ગનું પર્યાવરણ અથવા તો યોનિ માર્ગની અંદર રહેલા પ્રવાહીઓ આ બધા કેવા હશે? એસિડિક હશે. કેવા હશે? એસિડિક. કેમ? તો કે એની પીએચ કેટલી હશે? અરાઉન્ડ 3.5-4 આજુબાજુ હશે. બરાબર, માદાની અંદર. તો આ બેઝિક, માદાની અંદર એસિડિક. તો એ તટસ્થ કરવાના હેતુસર આની પીએચ કેવી હોય છે? કેવી હોય છે? બેઝિક પ્રકારની. કેવી? બેઝિક પ્રકારની.
હવે નાજુક શુક્રકોષો નું રક્ષણ અને ચલિતતામાં વધારો કોણ કરશે? સોરી, આપણે વીર્ય જે છે એની અંદર કયા કયા ઘટકો છે? તો આપણને ખ્યાલ છે કે ફ્રુક્ટોઝ અહીં હતું, કેમ ગયું? ફ્રુક્ટોઝ હતું, વિટામિન સી હતું, પછી અહીંયા કેલ્શિયમ હતું. આ બધા ઘટકો એ વીર્ય ની સાથે સાથે જોવા મળશે. ઓબ્વિયસલી તમને આમાં સમજ પડી ગઈ. તો આ એક વસ્તુ હતું નર પ્રજનન તંત્રની સાથે સાથે સહાયક નર પ્રજનન ગ્રંથિ, કે જે હવે તમે નોંધ ડાઉન કરી શકો. ત્યારબાદ આપણે બે ભાગની વાત કરવાની બાકી રહી. ઓકે, નર પ્રજનન તંત્રની અંદર પહેલો ભાગ છે શિશ્ન અને બીજો ભાગ છે વૃષણ કોથળી. ઓકે, બંનેની આપણે વાત કરી. શિશ્ન, તો કે શિશ્ન એની લંબાઈ કેટલી હશે? અંદાજિત કેટલી તમે ગણી શકો? 4-6 ઇંચ ની અંદર એની લંબાઈ હશે. બરાબર, શિશ્ન લંબાઈ 4-6 ઇંચ, મીટર, સેન્ટીમીટર, આવું કે લખવું નહીં. ઓકે, કેટલી લંબાઈ હોય? 4-6 ઇંચ હોય, કે જેનું કાર્ય શું હશે? તો કે કાર્ય શિશ્નનું બે કાર્ય હશે. એક તો મૂત્રજનન માર્ગ દ્વારા બહાર નીકળતા પ્રવાહી જેવા કે મૂત્ર અને વીર્યને બહાર નીકળવાનો માર્ગ પૂરો પાડશે. બરાબર, આ બંને મૂત્રને નિકાલનો માર્ગ પણ પૂરો પાડે, એટલે કે મૂત્ર નિકાલ અને વીર્ય નિકાલ બંને માટે શું પૂરું પાડે? માર્ગ પૂરો પાડશે. શું પૂરું પાડે? માર્ગ પૂરો પાડે. અને આ શિશ્ન એ પ્રજનન અથવા તો મૈથુન પ્રક્રિયા દરમિયાન શુક્રકોષોને, કોને? શુક્રકોષને માદા પ્રજનન તંત્રની અંદર દાખલ કરવા માટે પણ કોણ જવાબદાર? ઓબ્વિયસલી શિશ્ન. ઇંગ્લિશમાં શું એને કહેશો? પેનિસ. શું કહેશો? પેનિસ. બરાબર, તો આપણે ઘણી વખત ઇંગ્લિશ વર્ડ પણ યુઝ કરતા જઈશું, જેનાથી તમારું નોલેજ પણ વધે. હવે આપણે શિશ્નની આંતરિક રચનાની વાત કરીએ. ઓકે, શિશ્નની રચના આપણે જોઈલી આ પ્રકારની. આ પ્રકારે હમણાં આપણે રચના જોયેલી, સોરી, બરાબર. તો શિશ્નનો આગળનો જે ભાગ હશે એ કેવો હશે? ફૂલેલો ભાગ અને મોટો ભાગ. તો એને શું કહેવાય? શિશ્નાગ્ર, કે જે કેવો હશે? અત્યંત સંવેદી ભાગ. આ અત્યંત સંવેદી ભાગ અથવા તો શિશ્નની છે એ બહારથી કોના વડે આવરિત હશે? ત્વચા વડે. કોના વડે? ત્વચાનું આવરણ એના પર આવેલું હોય. પરંતુ એ શિશ્નના આગળના ભાગેથી જેવી રીતે આપણી જીભ, આ જીભની તમે ઊંચી કરજો એટલે વચ્ચેના ભાગે એક પડદા જેવું કંઈક પટલ જોવા મળશે. એ પડદાને પણ શું કહેવાય? એ પટલને કહેવાશે ફ્રેનુલમ. એ જેવી ત્યાં રચના હોય એક્ઝેક્ટલી શિશ્નના આગળના ભાગે ત્વચા એ કોના જયારે જોડાયેલી હોય? શિશ્નાગ્ર એ ત્વચા દ્વારા, સોરી, શિશ્નાગ્ર એ ફ્રેનુલમ દ્વારા ત્વચા વડે જોડાયેલી રહેશે, કે જે મૈથુન પ્રક્રિયા દરમિયાન આ ત્વચા શિશ્નાગ્ર થી કઈ આવી જશે? બહારની બાજુ આવી જશે. સમજ પડી? કેમ? તો કે એ પ્રક્રિયા દરમિયાન શિશ્નની અંદર કઈ પ્રક્રિયા જોવા મળે? ઉત્થાનની પ્રક્રિયા જોવા મળે. શું જોવા મળે? ઉત્થાનની. તો ઉત્થાન માટે જવાબદાર કોણ? અહીંયા તો કોઈ હાડકું છે નહીં. એ છે કોઈ હાડકું? તો કે નહીં. તો એના માટે જવાબદાર રચના કોણ? આપણે જો આનો આડછેદ લઈએ તો આડછેદમાં કેવું દેખાશે? તો કે કંઈક આવું. ઓકે, આવી કંઈક રચના દેખાય છે. એમાં ત્રણ નલિકામય ભાગો આવેલા છે. કેટલા? ત્રણ. 1, 2 અને અહીંયા મોટી 3. આ જે નલિકા છે આ ભાગ કોણ હશે? મૂત્ર જનન માર્ગ. જયારે આ બે ઉપરની બાજુએ આવેલી, એટલે કે પૃષ્ઠ બાજુએ આવેલી જે નલિકા છે એની અંદર શું આવેલી હશે? વાદળી સદસ્ય રુધિર
કોટર આવેલા હશે. શું આવેલા હોય? વાદળી સદસ રુધિર કોટરો, કે જે સામાન્ય સ્થિતિ દરમિયાન આ રુધિર કોટરોની અંદર રુધિર હશે નહીં, તો શિશ્નની શિશ્ન ઉત્થાન થયેલ હશે નહીં. ઓકે, પરંતુ મૈથુન પ્રક્રિયા દરમિયાન યોનિ માર્ગની અંદર શુક્રકોષને દાખલ કરવા માટે શું કરવું પડે? તો કે આ શિશ્ન છે તો શિશ્નને ઉત્થાનની પ્રક્રિયા કરાવવી પડે. તો આ ઉત્થાનની પ્રક્રિયા, અહીંયા તો કઈ હાડકું તો છે નહીં, અથવા તો કઈ શરીર આપણે મુકાય નહીં ટેકા. ઓકે, ઓબ્વિયસલી તો એના માટે કોણ જવાબદાર છે? વાદળી સદસ આ સ્નાયુ અથવા તો એ ભાગ એ શું આવે છે? રુધિર કોટરો. તો ઉત્થાનની પ્રક્રિયા દરમિયાન આ રુધિર કોટરની અંદર ભરાશે. તો ફુગાની અંદર જેમ હવા ભરો એમ ફૂગો કેમ ઉપર આવે, એવી રીતે રુધિર કોટરોની અંદર રુધિર ભરાતા આ શિશ્ન એકદમ મજબૂત સ્થિતિ સ્થાપક, એકદમ મજબૂત ટટ્ટાર બને છે, કે જે ઘટનાને શું કહેવાય? ઉત્થાનની પ્રક્રિયા, કે જે મૈથુન પ્રક્રિયા દ્વારા શુક્રકોષને યોનિ માર્ગની અંદર દાખલ કરવા માટે જવાબદાર છે. ઓકે, આ ઉત્થાન એ કોના દ્વારા થાય? તો કે ઓટોનોમિક નર્વ સિસ્ટમ દ્વારા. કોના દ્વારા? ANS દ્વારા ઉત્થાનની પ્રક્રિયા થાય. કયું ચેતાતંત્ર અહીંયા ભાગ ભજવે? સ્વયંવર્તી ચેતાતંત્ર. આપણી ઈચ્છા મુજબ થશે કે નહીં? નહીં, આ ઓટોમેટિકની પ્રક્રિયા છે. તો આ ANS દ્વારા પ્રક્રિયા થશે, ઉત્થાનની પ્રક્રિયા. ત્યારબાદ હજુ તમારે ભણવું હોય તો હજુ પણ એક કહું તમને કે શિશ્નનો આગળનો ભાગ, એ આ શિશ્નનો આ બધો ભાગ જે હશે, આ શિશ્નના સ્નાયુ શાના બનેલા હોય? તો કે ક્રૂરા સ્નાયુ. કયા? ક્રૂરા સ્નાયુ. શિશ્ન કયા સ્નાયુનું બનેલું હોય? તો શિશ્નના મૂળ કયા સ્નાયુના બનેલા હોય? ક્રૂરા સ્નાયુ, યાદ રાખજો. ઓકે, તો આ વાત હતી શિશ્નની. ત્યારબાદ વાત કરીએ કોની? વૃષણ કોથળીની. કોની? વૃષણ કોથળી. જેવી રીતે અહીંયા ક્રૂરા સ્નાયુનું બનેલ છે શિશ્ન, એવી રીતે વૃષણ કોથળી પણ કાનું બનેલું છે? ડાર્ટોસ અને સ્પર્મેટિક ફેસિયા સ્નાયુ, સોરી ડાર્ટોસ સ્નાયુનું બનેલું છે. શાનું શાનું બનેલું છે? તો કે વૃષણ કોથળી એ ડાર્ટોસ સ્નાયુ અને એના દ્વારા આવરિત, એક ડાર્ટોસ સ્નાયુ છે અને બીજા છે એને શું કહેવાશે? તો કે સ્પર્મેટિક ફેસિયા. સ્પર્મેટિક ફેસિયા નું આવરણ આવેલ હશે. શું આવેલું હોય? આવરણ. કોની અંદર? વૃષણ કોથળીની અંદર. હમણાં આપણે વાત કરેલી એમ પેલા લેક્ચરમાં કે વૃષણ કોથળીનું, વૃષણ કોથળીની અંદર તાપમાન કેટલું હશે? સામાન્ય તાપમાન કરતા, એટલે કે 37°C તાપમાન કરતા ઓછું હશે. કેટલું ઓછું હોય? તો કે 2-2.5°C તાપમાન ઓછું હોય. કે જે કઈ પ્રક્રિયા દરમિયાન, કઈ પ્રક્રિયાને મદદ કરશે? શુક્ર કોષ જનનની પ્રક્રિયામાં મદદ કરશે. આ તાપમાન કે જેને શું કહેવાય? ઇષ્ટતમ તાપમાન કહેવાય. ઓકે, હવે આ ડાર્ટો સ્નાયુનું કાર્ય શું છે? ડાર્ટો સ્નાયુ કેવા હશે? સ્નાયુનું કામ શું હોય? સંકોચન વિકોચન, સંકોચન વિકોચન. તો ડાર્ટો સ્નાયુ બે સ્થિતિની અંદર કાર્ય કરશે. કઈ કઈ? ઠંડી ઋતુ અને ગરમ ઋતુ. કઈ ઋતુ? ઠંડી ઋતુ અને ગરમ ઋતુ. હવે ઓબ્વિયસલી આપણા શરીરની અંદર શુક્રકોષ જનનની પ્રક્રિયા નિયર અબાઉટ 35°C તાપમાને થાય છે. તો આ તાપમાન જો શરીરનું હશે તો જ શુક્રકોષ જનનની પ્રક્રિયા થશે. હવે ઠંડી ઋતુની અંદર તાપમાન 26°C 20°C જેટલું જતું રહે, તો એ દરમિયાન આ ડાર્ટોસ સ્નાયુ વૃષણ કોથળીનું શું કરશે? સંકોચન કરશે. શું કરશે? સંકોચન. જેના પરિણામે આપણા શુક્રપિંડ એ ઉદર ગુહા તરફ ખેંચાશે, અંદરની તરફ. હવે શરીરનું તાપમાન કેટલું હોય? 37°C તાપમાન. તો એ નિયર અબાઉટ ઠંડી ઋતુ દરમિયાન ડાર્ટોસ સ્નાયુ સંકોચન પામી વૃષણ કોથળી સંકોચે. શું કરે? વૃષણ કોથળી સંકોચે. પરિણામે શું થશે? વૃષણ કોથળી સંકોચાય, પરિણામે
शुक्र पिंड उदर गुहा तरफ आवी तापमान जाळवे कारण के त्यां तापमान तो केवू होवू जोईए 35 अंश सेल्सियस जेटलू मळवू जोईए तो शुक्रकोष जननी प्रक्रिया थई शके। हवे गरम ऋतु नी अंदर ठंडी ऋतु में बहार केटलू तापमान हशे 25 अंश सेल्सियस तापमान गरम ऋतु नी अंदर मोर देन 40 अंश सेल्सियस तापमान हाल की स्थिति ने जोईए तो 40 अंश सेल्सियस तापमान करता वधी ज गयुं छे। तो आ दरमियान दांतो स्नायु संकोचन ना पामता शुं पामशे शिथिलन शुभामे शिथिलन એટલે કે જેમ બને એમ શરીરના તાપમાનથી પણ એને દૂર રાખવાનો પ્રયત્ન કરે કે જેનાથી શરીરનું તાપમાન 35 અંશ સેલ્સિયસ કારણ કે 40 અંશ સેલ્સિયસ તાપમાન બહારનું એટલું બધું છે તો એ આપણા શરીરના આંતરિક તાપમાનને પણ શું કરશે હાનિ પહોંચાડશે શું પહોંચાડે હાનિ પહોંચાડે એટલે આપણું શરીરનું તાપમાન પણ થોડુંક એ દરમિયાન વધી જાય એટલા માટે શુક્રપિંડને શરીરથી અલગ એટલે કે ઉદર ગુહાથી થોડાક અલગ રાખવાનો પ્રયત્ન કરશે એટલા માટે એ દરમિયાન શિથિલન પામશે। તો આ સંકોચન પામવું શિથિલન પામવું આ કોણ કરશે ડાર્ટોસના સ્નાયુ કોણ ડાર્ટોસના સ્નાયુ। હવે આપણે એવું વાત આ તમે નોટ ડાઉન કરી લેજો ઓકે આપણે આ બાજુ લખી ચલો વાંધો નહીં આ વસ્તુ તમે વિડીયો પોઝ કરીને પહેલા નોટ ડાઉન કરી લો ચલો આપણે એની વાત કરેલી કે વૃષણ કોથળીની અંદર શુક્રપિંડ આવેલા હોય પરંતુ શુક્રપિંડનો વિકાસ ક્યાં થાય છે એક વસ્તુ યાદ રાખો શુક્રપિંડનો વિકાસ ઉદર ગુહામાં પરંતુ જન્મ બાદ એ જ્યારે કઈ અવસ્થા હોય પરિપક્વ બની જાય એ દરમિયાન શુક્રપિંડ ક્યાં આવેલા હોય વૃષણ કોથળીની અંદર આવેલા હોય આ સામાન્ય સ્થિતિ છે પરંતુ જો આવું ના હોય તો એવી સ્થિતિને શું કહેવાશે ક્રિપ્ટોક્રાઇડિઝમ એટલે કે જન્મ બાદ શુક્ર પિંડ વૃષણ કોથળી માં ન ઉતરી આવે એ પરિસ્થિતિને શું કહેવાય ક્રિપ્ટોક્રાઇડિઝમ। તો આ તો ભાઈ શક્ય નથી તો અફલિત અથવા તો નપુસંક માણસ થશે તો એના માટે શું કરવું પડે તો આ શુક્રપિંડને વૃષણ કોથળીમાં એટલે કે જે ઉદર ગુહામાં છે એમાંથી એને શુક્રપિંડને વૃષણ કોથળીમાં લાવવા પડે તો સર્જરી કરાવવી પડે તો એ જે સર્જરી કરાવવી પડે એને શું કહેવાય આર્કિયોપેક્સી સર્જરી દ્વારા સારવાર શક્ય છે। કોની ક્રિપ્ટોક્રાઇડિઝમની સર્જરી કોના દ્વારા થાય એને શું નામ થાય આર્કિયોપેક્સી કેવી આર્કિયોપેક્સી। હવે આપણે અહીંયા બે વાત કરીએ જેવી રીતે હમણાં આપણે ડાટો સ્નાયુની વાત કરેલી બરાબર પરંતુ અમુક પ્રાણી હોય જેમ કે હાથી હાથીની અંદર આ વૃષણ કોથળી એ અવશિષ્ટ અંગ છે કેવું છે અવશિષ્ટ અંગ કોને કહેવાય તો કે જેની હાજરી હોય કામ કાંઈ નથી જેવી રીતે આપણામાં જોવા મળતી આંત્રપૂચ આ ડાપણદાઢ અહીંયા આવેલા હોય કાન આગળ પાછળ થાય એ કાનના સ્નાયુ આ આપણામાં કાંઈ જરૂર છે નહીં પરંતુ પૂર્વજોની હતું એટલે અહીંયા છે હવેનું કઈ કામ નથી પણ એને શું કહેવાશે અવશિષ્ટ અંગ। તો આપણા ઘણા એવા પ્રાણી છે જેમ કે હાથી છે તો હાથીની અંદર વૃષણ કોથળીની હાજરી છે પરંતુ શુક્રપિંડ એ ક્યારેય પણ વૃષણ કોથળીમાં હોતા નથી બરાબર શુક્રપિંડ ક્યારેય વૃષણ કોથળીમાં હોતા નથી એ ક્યાં હશે ઉદર ગુહામાં રહેશે। જ્યારે અમુક પ્રાણી એવા છે જેમ કે ચામાચીડિયું પણ સસ્તન જ છે ને ચામાચીડીની અંદર જ્યારે પ્રજનનની પ્રક્રિયા મૈથુનની પ્રક્રિયા કરવાની હશે એ દરમિયાન જ શુક્રપિંડ એ ક્યાં આવશે
વૃષણ કોથળીમાં આવશે ત્યાં સુધી ઉદર ગુફામાં રહેશે. તો આ બે વિશિષ્ટ છે. ચામાચીડિયું કઈ શ્રેણીમાં આવે? તો કે કાર્યોપ્ટેરા શ્રેણી. કઈ? કાર્યોપ્ટેરા શ્રેણી. કાયરોપ્ટેરા લખી દઉં હું તમને. કાયરોપ્ટેરા શ્રેણીના પ્રાણીઓ છે, અથવા તો રોડેન્શિયા શ્રેણીના પ્રાણીઓ. રોડેન્શિયા શ્રેણીના પ્રાણીની અંદર પણ શું થશે? તો કે ફક્ત ને ફક્ત મૈથુન પ્રક્રિયા વખતે શુક્રપિંડ એ વૃષણ કોથળીમાં આવે, ત્યાં સુધી આવે નહીં. તો હાથી, હાથીની અંદર તો કે વૃષણ કોથળીની અંદર શુક્રપિંડ આવે જ નહીં. વૃષણ કોથળી છે પણ નામની, એનું કાંઈ અહીંયા કામ છે નહીં. હાથી કઈ શ્રેણીમાં આવશે? પ્રોબોસીડા શ્રેણી. પ્રોબોસીડા શ્રેણી ની અંદર, બરાબર.